सूरत महापालिकानी कार्यवाही महत्वनुं छे के उधना झोनमां दबाण करती 25 दुकानोने सील करवामां आवी छे। दुकानोने वारंवार दबाण दूर करवा नोटिस अपाई हती। गेरेज सहितनी अन्य दुकानोनुं रोड पर दबाण हतुं अने आखरे 25 दुकानो सील करवामां आवी छे। सूरत महानगरपालिका द्वारा रस्ताओ पर दबाण करती जे पण दुकानो आवे छे तेनी सामे लाल आंख करी छे अने कड़क कार्यवाही करी छे। आवी दुकानोने सूरत महानगरपालिका द्वारा हाल सील करी देवामां आवी छे। खूब ज मोटी कार्यवाही कही शकाय, कारण के अत्यार सुधी आ प्रकारनी कार्यवाही क्यां जोवा नथी मळी। केम के जेणे रस्ता पर दबाण करता होय तेवा व्यापार के तेवा धंधा करनार सामे आ प्रकारनी कार्यवाही करी होय। सूरतना उधना झोन विस्तारमां हाल आ प्रकारनी कार्यवाही करवामां आवी छे। उधना झोन विस्तारमां 25 जेटली दुकानोने सील करी देवामां आवी छे। दुकानोને કાયમી રીતે જે દબાણ કરી રહ્યા હતા તેને લઈને હાલ આ જે કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે આ તમામ દુકાનો કે જ્યાં ગેરેજ આવ્યા છે, નાના મોટા વેપાર કરતા દુકાનો આવ્યા છે, બોર્ડ બેનરના દુકાનો છે, ખાસ કરીને ઓટો ગેરેજના દુકાનો જે છે તે તમામ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। કારણ કે અહીં તેઓ રોડનું કાયમી જે છે તે દબાણ કરી દેતા હતા, રસ્તા ઉપર દબાણ કરી દેતા હતા, વારંવાર તેમને નોટિસ આપવામાં આવી રહી હતી, તેમ છતાં તેઓ આ નોટિસની અવગણના કરતા હતા અને પાલિકાની આ જગ્યા જે છે અને જે રોડ રસ્તા જે છે તેની પર દબાણ કરી દેતા હતા, જેને કારણે ટ્રાફિક સહિતની સમસ્યા ઉદ્ભવી રહી હતી। ખૂબ જ મોટી સમસ્યા ઉદ્ભવવાને કારણે અનેક વખત ફરિયાદો પણ થતી હતી, પરંતુ તેમ છતાં હાલ કોઈ પ્રકારની જે નોટિસની જે છે તે દરકરાર ન કરતા આખરે પાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવી પડી છે। અત્યારે સુરતના ઉધના ઝોનમાં એટલે કે બમરોલી રોડના આજે 25 દુકાનો આવી જે છે તે તમામ દુકાનોને એક સાથે સીલ કરી દેવામાં આવી છે અને સામી દિવાળીએ આ તમામ દુકાનો બંધ થઈ ચૂકી છે। હાલ આ તમામ વેપારીઓ પણ અટવાયા છે। બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું દબાણ કરનારાઓ સામે એક મોટો સંદેશો પણ આપી રહ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।